नमस्कार, न्यूज लाइव में आपનું સ્વાગત છે। હું છું વિશાલ મહેતા। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। વાત કરીએ જે અત્યારે હાલમાં એનડીએની જે સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારને સૌથી મોટો ઝટકો। જે રીતે એનડીએથી અકાળી દળ અલગ થયું છે, ખાસ કરીને જે રીતે કૃષિ બિલની વાત ચાલતી હતી તેની અંદર ફાટા પડવાથી અકાળી દળ કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાશે। અત્યારે હાલમાં જે રીતે સમાચાર સામે આવ્યા છે, એનડીએથી અકાળી દળ अलग थे। कृषि बिल विरोध में अकाली दल कोर कमिटी की बैठक में निर्णय लेवाये, जरकार ने सौथी मोटो झटको लगो। तो आज बाबते अमरी साथ जरा सहयोगी परेश चौहान। परेश, जनाव कि जी रीते एनडीए थी अकाली दल अलग थे, सरकार ने केटलू नुकसान? जी विशाल, कोई ने कल्पना पण नहोती कि जे एनडीए नो जे जूनू साथी छे, लगभग 22 वर्ष थी 1998 थी एनडीए नो साथी छे, तेवो शिरोमणी अकाली दल आखरे एनडीए ने टाटा बाय बाय करी दीधी छे। जेनु सौथी मोटू कारण छे कृषि बिल। कृषि बिल ना विरोध में ज लगभग एक सप्ताह पहला जे शिरोमणी अकाली दल ना सौथी मोटा नेता छे हरसिमरत कौर, तेमणे मोदी सरकार माथी मंत्री पद माथी राजीनामु आपी दीधुं हतुं। त्यारथी एवुं लागतुं हतुं के भाई एनडीए माथी लगभग शिरोमणी अकाली दल जे छे ते कदाच छूटुं थशे, परंतु शक्यताओ आवी खूब ओछी हती। जो कि आखरे ज्यारे शिरोमणी अकाली दल नी आजे कोर कमिटीनी बैठक थई, तेमां एवुं नक्की थयुं के भाई आपणे हवे एनडीए माथी छेड़ो फाड़शुं, અને રાત સુધીમાં તેમણે પોતાનો નિર્ણય જે છે જણાવી દીધો। હવે આનાથી લગભગ કેન્દ્ર સરકાર પર તો કોઈ ખાસ અસર પડવાની નથી, પરંતુ શિરોમણી અકાલી દળની ઉપર એક પ્રકારનું પ્રેશર હતું, કારણ કે કૃષિ બિલનો સૌથી વધુ વિરોધ જે છે તે શિરોમણી અકાલી દળની જે પોતાનું જે હોમ સ્ટેટ છે એટલે કે પંજાબ, ત્યાં થઈ રહ્યો હતો। માની લો કે જો પાર્ટી આ મુદ્દે સરકારને સાથ આપત તો ખેડૂત જે છે પંજાબના, તેઓ કદાચ શિરોમણી અકાલી દળથી નારાજ થાત, અને તેનું જે સૌથી મોટું જે પરિણામ જે છે તે કદાચ આગામી પંજાબનું જે વિધાનસભા ચૂંટણી છે તેમાં કદાચ શિરોમણી અકાલી દળને આવી શકે એમ હતું। અને આ વાતની જે છે આ વાત કરી ગયો હતો શિરોમણી અકાલી દળ, અને કદાચ તેમણે કદાચ એટલા માટે જ મોદી સરકારમાંથી એક રીતે કહી શકાય કે એનડીએમાંથી અલગ થવાનો નિર્ણય કર્યો છે। જો કે આ નિર્ણય તેમના માટે પણ ખૂબ જ મોટો અને નુકસાનકારક થઈ શકે છે, કારણ કે મેં તમને કહ્યું તેમ આ નિર્ણયથી સરકારને ઓછી તકલીફ પડશે, પરંતુ વધુ તકલીફ જે છે તે શિરોમણી અકાલી દળને પડશે। કારણ કે આમ જોવા જાઓ તો લોકસભા છે તેમાં પણ સરકાર પાસે ખાસી જે મહત્તમ સંખ્યા કહેવાય તે છે, તો રાજ્યસભામાં પણ સરકારને ખાસ કોઈ તકલીફ પડે એમ નથી। હવે જોવાનું છે કે ભાઈ એનડીએથી અલગ થયા બાદ શિરોમણી અકાલી દળની રાજનીતિ જે છે કયા મુદ્દા તરફ રહે છે, અને અન્ય જે મુદ્દાઓ છે તે મુદ્દે પણ તેઓ કેન્દ્ર સરકારનો વિરોધ કરે છે કે પછી નહીં। વિશાલ જી, ચોક્કસથી આભાર। તો જે રીતે અત્યારે હાલમાં એનડીએ અકાળી દળથી અલગ થયું છે, ખાસ કરીને જે રીતે અકાળી દળ એને સૌથી મોટો ઝટકો આપ્યો છે સરકારને, કેન્દ્ર સરકારને આ સૌથી મોટો ઝટકો કે જેમાં ખાસ કરીને કૃષિ બિલ વિરોધને લઈને અકાળી દળ વિમુખ થયું છે।